અને આજે કા કેમ કહેવાય કે અંકિતા બેન ની નિશાળે આયોજન હોય એવું લાગે છે. એટલે એમ તો બાર બાર સ્ટેટ ક્રિયા હશે. રામ રામ ને સીતારામ બધાય ને. રામ રામ ને સીતારામ જ હાલ તો લાગે છે. તો આજે થઈ ગઈ છે સાતમ, એટલે સાતમું નોરતું થઈ ગયું. છ નોરતા તો ખડીક વાર માં જતા રહ્યા, ખબર ન રે, કેમ કે રોજ સાંજે ગામ માં જવાનું, રોજ આનંદ જ આવતો હોય, એટલે ખાય ખાય તો દિવસો જતા રે. એટલે આજે સાતમ થઈ ગઈ છે, એટલે સાતમ નો અંકિતા બેન ની શાળે કાર્યક્રમ છે, એટલે મોટું આયોજન રાખ્યું છે. એટલે અંકિતા બેન ને આજે મોડાક થી સરસ મજાનું તૈયાર થઈને જવાનું છે. એટલે એ જે કઈ ડાન્સ માર્યા છે, ત્યાં તો જઈને ચોલી પહેરવાની છે, પણ અહીંયા તો હાડી પહેરીને જવાના છે. એટલે એ અત્યારમાં બસ હાડી ને એવું બધું ગોતશે ને હાડી પહેરશે, અને એટલે એ તો હરખમાં છે. સાંજે થોડા ઘણા મોડા આવ્યા હતા, કેમ કે નાટક ને એવું બધું જોવા રહ્યા હતા. આજે મોડાક થી એને તૈયાર થઈને જવાનું છે. એટલે હાતમ થઈ ગઈ ને પાછી થશે કાલે આઠમ, એટલે કાલે આઠમ ના અમારે નિવેદ પણ હશે. એટલે આજે અમારા માટે નિવેદ ની બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે. એટલે નિવેદ માં એમ હોય કે આજે પ્રસાદી બનાવવાનું કામ ચાલુ થઈ જાય, કેમ કે અમારે મોટું પરિવાર છે અને ફરતા ગામમાં અમારા ભાઈઓ ગોલાણી ભાઈઓ છે એ બધા રહેતા હોય, એટલે એ બધા નિવેદ ના દિવસે ભેગા થતા હોય. એટલે જાજી પ્રસાદી બનાવવાની હોય, એટલે આજથી જ પ્રસાદી બનાવવાનું ને એવું બધું ચાલુ થઈ જાય. એટલે બસ હવે તમે બધા વિડીયોમાં બનાવી રહેજો કે અમારા અંકિતા બેન કેવા તૈયાર થઈને જાય છે. શિવાની બેન જાગી ગયા છે, અને હવે અમે ઓલા ઘરે જ આવી છીએ અંકિતા બેન ને જગાડવાના. એને પપ્પા પૂટા છે ને, એટલે એને થોડીક વાર હોવા દીધી. અને શિવાની બેન અમારે જો હા હા કરવાનું ચાલુ કરી દીધું. ફરતી બાજુ થોડીક ટીટોડિયું બોલે છે ને, એનો અવાજ સાંભળીને એને મજા આવે છે. શું શિવાની અહીંયા ફળિયા મજા ટીટી ફાળી ગઈ છે, એટલે ઈરાડ્યું નાખે પણ ટીટી ઉડી ગયા. ઉરીસા બેન અમારે જાગી એને ફોન લઈને બે ગયા છે. લેસન બેસન નથી કરવાનું અત્યારમાં, પછી જાગ્યા લાગે છે. જાગી છે ને, જાગી છોકરાને જાગીને પેલા ફોન લેવાનું હોય, પણ જીવાની અમારે રમવાનું હોય નહીં. જો અહીંયા અંકિતા હુતી છે, જો જગાડતો જગાડતો જગાડતો. કોણ હુતું છે હે હવે ખબર પડી ગયા કે છે ગોદડું, પેલા ખબર નહી નઈ શિવાની જગાડ ખેંચ ગોદડું. હે કે નિશાળે નહી જવાનું, કે તૈયાર કેરો થવાનું છે, કે તો દાંત કાઢે છે પરાયને, દાંત કાઢતી હોય એમ દાંત કાઢે છે. હવે આપણે સિરાવી લીધું છે ને અંકિતા બેન શિવાની ને લઈ ગયા છે રમાડવા, એટલે એ ખડીક વાર રમાડે ને આપણે થોડું ઘણું સવાર માં તારે કામ છે. એટલે કામ તો કાક આવું કાક છે નહી બા, સવાર માં તારે કપડા ને બધું બાકી છે, પણ પેલા ના ખડ ના કટકા કરીને સોપવાનું છે, એમ કે પછી પાણી વાવવાનું, એટલે પાણી પી જાય ને પછી સોપવામાં થોડી ઘણી વાર લાગે, એટલે અગાઉ હજી પાણી વાળા પેલા આપણે આ સોપવાનું થશે. એટલે કાલ આપણે એક કેરો બાંધો છે, એમાં કઈ ઝાડ ને એવું આવ્યું નથી, આ ખડ આપણે સોપવાનું છે. એટલે અત્યારમાં બાજો કટકા કરવા મળ્યા છે, અને હંધા ના કટકા કરવાના છે, આટલા બધા ખડ ના કટકા કરવાના થશે. અને ઓલ બાજુ જો આ રીતના એકો ગેઠું ના કટકા કરે છે, એટલે આ છોટી જાય, આને કુતાડી દેવી ને, એટલે આ થઈ જાય. એટલે આપણે પેલું જે ખડ છે એને જેવું જ આ થઈ જાય, અને જે આવું પાણી પાવન થાય ને કા છોટી જાય તો સારું. અને ઠોરમાં લઈ નીંદ ને એવું બધું થઈ ગયું છે. આજે કેવડું મોટું આ ખડ થઈ ગયું છે, અને એ બાજુથી ને જ વાટવાનું ચાલુ કર્યું છે. એટલે એમાં એમ કહેવાય કે વાત બી આઈના નાઈના છે, તો ફટાફટ હવે આવા કટકા કરી નાખ્યું આપણે. તો આપણે ખડ સોંપવાનું ચાલુ થઈ ગયું છે. આ કેરામાં કઈ આવ્યું નતું, એટલે આપણે આમાં વાટ્યું ખડ જ સોંપવાનું હતું. આ રીતે જો એમાં કટકા કરીને આવ્યા, અને આ બાજુ કેટલી શરૂ બાકરી, ત્રણ ને ચાર, ચાર શરૂ, પાંચ શરૂ થાય, પાંચ શરૂ થાય ખુતાડવાની. કપાળે લઈને હતા એલા, એ કપાળે આ બાજુ હાલે પાણી વાળા છે, હવે કપાળે લઈને આવ્યા, હવે શું કામ નું પી જા પછી. હવે આ બાજુ એવો આમાં પાવન બાકી છે, આમાં થોડીક મદદ કરાવો. બે કપાળે થાય તો હેલું પડે ને,
केरा માં હરખા બાંધવાના હોય ક્યાંક થોડુંક ધૂળ ને વધારે હોય ઓલું પાણી હરખું હાલે ને એટલે થોડી ઘણી ખપાળી મોટા ભાઈ ફેરવે અને મેં આ ખડ સોપી છે હું ને બાજી ઓલી બાજુ થોડું ઘણું પાળ્યું માન બધે ખડ નાખવાનું છે ઘણું ખરું કટિંગ કરીને આવ્યા છે આપડા સલાખામાં છે ગાડી એમાં છે પણ થોડું જોતા પડતું તગારામ લઈને આવી અને આમાં બધે સોપવાનું ચાલુ છે આપડે સર લઈને આવી ક્યાંક હજી પહોંચ્યા છીએ આમાં બધે જો કાંક થોડી થોડાક બહાર રેવા દેવી છે એટલે આ છોટી જ જાય પાણી પી જાય પછી કઈ હરખું આવે નહીં ગયેલું આ કોરામાં મૂકવાની મજા આવે નિશાળે જાઓ બીજું શું થાય બપોરે કેવા ચિરામણ કેવું શું કેવું એમાં શું જાગી તરત ખાવાનું ટાણું તો બપોરા થઈ જશે ચિરામણ હવે કેવું કે બપોરા કેવા એની વંશભાઈ ની નિશાળે હોત ને રસ ગરબાનું આયોજન છે એટલે વંશભાઈ અમારે તારે નવા કપડા ને તૈયાર થઈ ને પછી જાય છે નહી વંશ બીજો રાસ નો આવડે આખું થોડીક ફુણાઈ ગઈ છે કેમ કે ઉજાગર થાય છે નાટક જોવા ભાઈ રહે છે તો અંકિતા બેન ઓલા ઘરે થી કટલેરી લઈ આવ્યા છે એટલે આમાં બધી અલગ અલગ કટલેરી છે ખામાં છે ને કાકા ડબ્બામાં છે આજે ક્યારેક ગામ જવાનું એવું હોય ફંક્શન માટે તૈયાર થવાનું હોય એની બધી અલગ અલગ કટલેરી છે ચાલુ કટલેરી નથી એટલે શિવાની બેન ઈ ફોદન ખોળવા મળ્યા નહીં શિવાની અને અંકિતા બેન ને હવે હાડી પહેરાવીને તૈયાર કરવાના છે પેલા હાડી પહેરાવીશું અને પછી સરસ મજાના તૈયાર કરી દઈશું થોડી ઘણી તો હાડી એને ફાવે છે કોઈ પિન ને એવું ભીડવાનું થાય એટલે એવી આપણે કાંઈક પિન બીન ને થોડીક મદદ કરાવશું ભીડવામાં નકર તો અંકિતા બેન ને ઘણી ખરી હાડી પહેરતા તો આવડે જ છે નવરાત્રિમાં એમાં ક્યારેક ક્યારેક પહેરતા હોય કોઈ ટીચર બનવાનું હોય વ્રતમાં હોય એમાં બધે ઘણી વાર હાડી પહેરતા જ હોય છે અંકિતા બેન ને હાડી તો પહેરી લીધી છે પણ શું ગોતો છો હવે આ ડબ્બા છે અંધાય કેટલે રીનો જૂનો ડબ્બો ડબલા જેવું હતું ઈ તો ઈ શિવાની બેન રમતા હશે એટલે શિવાની બેન આખો પાછો ક્યાંક મૂક્યો હોય છે ક્યાં હશે આમાં જવો તો હા રહ્યો અહીંયા કેટલા ડબ્બા રાખે કટલેરી ના અંકિતા બેન આવી કાંક પીળી હાડી પહેરી છે પણ એના અરે મેચિંગ આ બંગડી આવે છે લીલી બંગડી જોવો તો આ હાડી અરે એટલે હું આ બંગડી પહેરવાનું કહું છું તમને આ મેચિંગ થઈ જાય છે તમે ગુલાબી પહેરવાનું કહો છો લીલી કોર છે એટલે લીલી બંગડી પહેરો એટલે એ સરસ મજાની મેચિંગ થઈ જાય હા જોઈ અને અંકિતા શિવાની બેને કોળવાનું ચાલુ કરી દીધું છે આમ તો એને મજા આવી ગઈ અમારા હાડી પહેરીને ઉભા થાવ તો ખરા કેવા લાગો છો કેવા લાગે છે ભાઈ કેવા લાગે છે કીજો હજી તૈયાર થવાનું બાકી વાળ ઝૂટા છે ભાઈ કેવા લાગે છે તો હારા લાગવા મળે કે તો કાયમ પહેરવા મળજો તય થાય હવે માથું પાછું ઓળી નાખો થોડોક મેકઅપ બેકઅપ કરવા વાળે હાડી બાડી તો પહેરાઈ ગઈ છે હા લાવો હા લો અંધે અંબાવી જ દવાલ દેતી હાલ એમાં ખુશ બુશ તો કઈ થશે નહીં વાળ સ્ટેટ તો થઈ ગયું હોય તમે ઘડીક વાર માં જે કલર ગમે એમાં બે લિસ્ટી પાવે શિવાની ને પણ નવીન લાગે એનો નિશાન લો લેવો એને જવાનું નિશાળે બસ સુકી જવાની સમા શિવાની સુકાડ પણ એ તમ હાડી પહેરી છે તી તમાર પાસે દવી આવે છે ઉઈથી વી આવે છે પણ અત્યારે તેને કાક નવીન જ લાગે છે કોળામાં કઈ લિસ્ટી ફાઈ તમને જે કલર ગમતો હું આ કરું કલર મને આ કલર વધારે ગમે તમને જે અનુકૂળ આવે તમને જે ગમે એ કરો એમ ખોળામાં જ બેહુશ તમારા ફ્લુડ નાખ્યા પછી દેખાવાયો અંકિતા બેન
અથર સુધી ન તો દેખાવા આવતો અથર પી નું દેખાતી હતી ને હા દેવ ફૂલડું મસ્ત દેખાવા માંડ્યું એની પાસે જ જાય છે અઠેલો લઈને હાલતા આ બધી નીકળ નહી એ હું મૂકી દઈશ તમાર બસ ન વાજે તમે જવા દો હાલતા થઈ જાઓ ફતોડી ફરો તો એ કેવો લાગો છો ઠેલો મૂકી હકેલેલા કપડા હતા ખોડી છે દેઠા પાડ દીધા હકેલી ના મૂક્યા ઈ કામ વધારે હે ત્યારે આપડે વાળું પણ એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પણ શિવાની ના પપ્પા આવીને જ વાળું કર્યા છે પણ અત્યારે ઠેઠ આવ્યો અંધારું થઈ કયું ટાણા ના જતા હશે અત્યારે ઠેઠ આવ્યા કેમ કે આખો દિવસ આસતો શિવાની ના પપ્પા એ મઠ ના કાર્યમાં જતા એટલે કઈક બાણા ને બધું ફિટિંગ કરવાનું હતું અને આજે આપડે પરસેદી બનાવવાના હતા એટલે સવારમાં આપડે થાય છે નિવેદ એટલે બધી મઠ ની એમ કેવાય કે બધી સજાવટ માં ને એમાં જ હતા નહી અત્યારે આવ્યા છે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું બાણા હોતા ને થઈ જાય કમ્પ્લીટ અને અત્યારે એમ કેવાય કે મહેમાન હોતા ને અમારે આવી જશે મારા ભાઈલો ને મારા ભાતી ને મારા ભત્રીજો અંધા એવા છે ને શિવાની બેન અત્યારે તોફાન કરવાનું પણ ચાલુ કરી દીધું છે ક્યાં જા શિવાની બેન ક્યાં જા એમ કેમ ફોન કરે છે તમારે થોડું થાય તાર બધા રમકડા લઈ આવ્યા છે અને શિવાની બેન ને રમાડે છે શિવાની પણ દાંત કાઢે હે એ બધા તારે ગમે ને આવું બધું રમકડું ફટાફટ આપડે એક સરસ મજાની સાપણ બનાવી નાખીએ અને ગેસ છે એટલે હવે આપડે ગેસ માં તો કઈ વાર ન લાગે એટલે હવે ફટાફટ થઈ જાય નકર તો સુલો જગવાન થાય એટલે વધારે વાર લાગે તો હવે આપડે ગરમા ગરમ એક ચા બનાવી નાખીએ ને પછી બધા એરે ઘડી બે મોટા ભાઈ આવી ગયા છે બધા બારા બેઠા છે તો ફટાફટ દઈ આવી એટલે બધા સા પાણી પી લે એટલે કેટલી નડાળી લઈને જાય અંધાર ઓલી બાજુ બેઠા છે આપડે અંધાર હોય ને ઇનકોર બધા બેઠા છે એટલે હું ફટાફટ દઈ દઈ બધા સા પાણી પી લે.